કિશોર કાકા, નથી સહન થતી હવે તો જઈ ને, પણ જો એને કોઈ દે રોકવાનું નહીં. એટલે ગરમી નથી સહન થતી એમ કહું છું, હું રોકવાનું નહીં. તું તો એવા નખરા કરે જાણે તારો જન્મ ફ્લોરિડામાં થયો હોય. ફ્લોરિડામાં નહીં, ખાલી ઓરડામાં થયો છે. તો મેં ક્યાં પણ ફ્લોરિડા કીધું, શેનો ગરમી ગરમી કરે પણ. અરે પણ મને પાતળા પાતળા ઝાડા થઈ ગયા. તવા દે ને, તારે કઈ એના છાણા થાપવાના છે. તમે જો યાર, તમે જાઓ, પેલી ટાઈપ ની વાતો ચડ્યા યાર. પણ તું કેમ આવો, એકદમ આવો નબળી ક્વોલિટી નો થઈ ગયો તું. હું નબળી ક્વોલિટી પણ? નાના નાના છોકરાઓ પાસેથી શીખ. હું ખુલ્લા પગે ભર બપોરે રમતા હોય છે. હાડા તોને તો સાયકલ લઈને નીકળી પડે. બોલ, કશું થતું નહીં એમને? કાકા, એમને નથી થતું, કેમ કે આ ઉંમરે એમની ઇમ્યુનિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ હોય. પણ પછી આ જ વસ્તુ પાછળથી તકલીફ કરે. કશું થવાનું નહીં, ઉલટાનું મમ્મી પપ્પા છોકરાઓની ઇમ્યુનિટી સિસ્ટમ વધારે બગાડી નાખે છે. ખબર, સહેજ પેલા ને આમ પરસ્યો થાય ને એટલે ઓલી લી 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 મો બકુ ને ગરમી થઈ ગઈ તને બકુ, આવતો લે મલો બચ્ચા, સાંજે 6 વાગ્યા પછી રમજે. હા, લે ત્યાં સુધી મોબાઈલ માં ગિલ્લી દંડા રમકે. હું મોબાઈલ માં ગિલ્લી દંડા? અરે શું રમવા દો, લે એને હું સ્ટ્રોંગ થવા દો, પરસ્યો તો થાય યાર. અને જો ભૂલથી છોકરું કે ને કે મમ્મી ગરમી બહુ લાગે છે, બસ સીધા ઉપડી જવાનું કુલુ મનાલી, કાશ્મીર, માઉન્ટ આબુ. અમે તો અમારા બાપાને જયારે કહીએ ને કે પપ્પા ગરમી લાગે છે, સીધા અમને પકડીને માથાના વાળ ઉડાડી દેતા હતા, ટકો કરી દે. શું હાલા, જા બેટા કે હવે ગરમી નહીં લાગે, મજા કર કે. કેમ છો કાકી? મજામાં તો છું, પણ યાર હવે ગરમી છે ને યાર. હમણાં નાના નાના છોકરાઓને પૂછીએ ને કે બકુ તું કોની પાસે સુઈ જઈશ, પપ્પા પાસે સુઈ જઈશ કે મમ્મી પાસે સુઈ જઈશ, તો કે હું ખાલી કુલર પાસે સુઈ જઈશ, ખોટી ગરમીમાં લાગણી વચ્ચે ના લાવ શકું. તું ખોટી, અત્યારે બપોરે હમણાં ની બહાર જાય છે. અરે અમે બધી ફ્રેન્ડ્સ છે ને બપોરે અલગ અલગ બેંક માં જઈએ છે, મોલ માં જઈએ છે, મફત એસી ખાવા. એટલે આવું હારું લાગેલી તું કર, તું આ 2 મહિના પેલા 2 ટન નું એસી ઘરે લગાડ્યું છે તો તે વાપર ને. પણ વાપર્યું ને, બરાબર વાપર્યું, એટલે તાજે સવારે 14,000 નું બિલ આવ્યું. ની માને 14,000 નું બિલ આવ્યું? શાંતિ રાખો શાંતિ, મને અંદર થી આમ થતું જ કે બહુ જ બિલ આવશે, એટલે છેલ્લા અઠવાડિયા થી જ આમ મોલ માં બપોરે જવાનું ચાલુ કર્યું. સોરી બોસ. હું સોરી લી, દૂધ ઉકાળ્યા પછી પેલું ઠંડુ કરવા તું તપેલી આખી બેડરૂમ માં લઈને આવે છે, ત્યાં ઠંડુ કરે. 14,000 રૂપિયા? સોરી 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 સોરી, બસ આ વખતે ફરી દો ને. હું યાર, પણ હવે શું કરવાનું, મોંઘવારી પણ વધી ગઈ છે ને. તું મોંઘવારી ની વાત ના કર, વપરાશ ની વાત કર. મોંઘવારી તો દરેક સરકાર માં વધતી હતી. ના ના, હવે લાઈટ બિલ એ જમાના માં ક્યાં આટલું બધું આવતું હતું? પણ એ જમાના માં લાઈટ જ 4 કલાક આવતી હતી, તો બિલ ક્યાંથી આવે? હા એ ખરું નઈ, એકદમ બ્યુટીફુલ ચાર્મિંગ લાગે છે. એ તો છે ને, હમણાં સિદ્ધિ બ્યુટી પાર્લર માંથી એમ આવી ને હમણાં, એટલે હું પાછું શું કામ પણ આવા પ્રયત્ન. અરે બોલી તો લેવા દો ઉભારો. તો છે ને, અમે બધી લેડીઝ છે ને આમ ખાલી એક આમ બોર્ડ વાંચીને બ્યુટી પાર્લર માં ઘૂસી ગયા. અચ્છા, એને બ્યુટી પાર્લર નું બોર્ડ કેવું માર્યું તું ખબર છે? કેવું? લેડીઝ ગેરેજ. લેડીઝ ગેરેજ? એમ બોલ, લેડીઝ ગેરેજ આવું તો કોઈ દિવસ બોર્ડ મારાય? પણ બરાબર છે લી, ગેરેજ માં કેવી પેલી જૂની ગાડીઓ રિપેર કરીને ચકાચક બનાવી દે ને, એટલા લેડીઝ ગેરેજ નું આમ પાર્ટી આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય. ખબર છે? ક્રિએટિવ. જો સરકારી હાઉસિંગ બોર્ડ માં ગમે તેટલા કલર મારો, નવું ના લાગે. શાંતિ રાખો. પણ કાકી, બ્યુટી પાર્લર માં એકદમ આમ શું કામ, એટલે વેકેશન માં કસે જવાના છો? શું? હું કસે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કસે જવાના છું. ક્યાં જવાના તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ, છેલા જીરે મારે હટુ પાટણ થી પટોડા મોગલાવજો. એમ એ પટોડા કેટલા મોગા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10 લાખ સુધી મળે છે. એટલા મોંઘા આવે છે? તારે છેલા જીરે છેલા જી છોલાઈ જાય ખબર, આમાં પટોડા પટોળ પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગાડે ભાઈ. મારે તને એમ પૂછવું તું કે આજે મારો મોબાઈલ છે ને, એમાં કયું ડેટા પેક છે? એટલે પેલું રોજનું 1 GB મળે ઇન્ટરનેટ એ છે? હા, એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે, તમારું 1 GB વાળું છે. એટલે બસ ખાલી રોજ 1 GB સુધી જ મળે? હા, એટલે કાકી પછી ચાર્જ લાગે. પણ કાકી થઈ રે 1 GB તો કેટલું જોઈએ? ના ના, આખો દિવસ જોઈએ છે. તો પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ? એટલે સારી ચોપડી વાંચ. તું જો પેલી કહેવત હતી ને, જાગ્યા ત્યારથી સવાર, એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે. અને ઇન્ટરનેટ નો વપરાશ કામ પૂરતો રાખ. તું વોટ્સએપ ફેસબુક માટે 1 GB બહુ થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. તારું કેવું છે, ઉઠો જાગો અને 1 GB ના પતે ત્યાં સુધી મંડ્યારો? અરે પણ 24 કલાકમાં 1 GB પતાવવાનો હોય તો આમ પેલું આમ વસૂલ થવું જોઈએ ને. એટલે પણ ગઈકાલે તારે થોડાક જ MB બાકી હતા રાત્રે 12 વાગ્યા પેલા, તો તે કશું નહીં, તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું. ઠાકુર ભાનુપ્રસાદ દુબારા ઉસકી શકન નહીં દેખેગા. હા બસ લે, ઓ ભાનુપ્રસાદ વાળી, સારી પુસ્તક વાંચ, યાદ રાખ, એક સારી પુસ્તક માણસ ને પસ્તી થતા બચાવે. વાહ મસ્ત, હું હમણાં આ સ્ટેટસ અપડેટ કરું. છે ના નહીં જપે. અને તું જોજે, એડ્રેસ આપતી વખતે એક પ્રકારનો આપણો કેવો કોન્ફિડન્સ હોય છે. તું જોજે,
કેવી સ્ટાઇલમાં એડ્રેસ આપીએ છીએ આપણે? ઉકાપણને પૂછે ને કે આ ક્યાં જવાનું, તો સહેજ રસ્તો બતાડે પછી કે ત્યાં જઈને કોઈને પણ પૂછી લેજો ને, એ તમને કહી દેશે. બરાબર છે, કેમ કે આપણને ખબર જ હોય કે આ ગુચવાશે જ આગળ જઈને. જોજે પણ લગાડને મહેશ ને ફોન લગાડને એકવાર. જીવે છે તો એવું બોલ. બે અલા કઈ છે તું મહેશ? કોણ બોલતા હે જીજુ? કેમ હિન્દી માં બોલે મહેશ? શું છે, શું થયું? ટ્રાફિક તો છે પણ કબ તક આયેગા, કબ તક આયેગા ભાઈ? અરે અભી તો પહેલા જ જામ લગા હે. પહેલા જામ એટલે હું કરવા બેઠો? કયા જામ ની વાત કરે મહેશ? હેલો, રાખ દે રાખ દે ચાલ. તારી જાતે તૂતા પર આવ્યો? લા તો તૂતા પર આવ્યો? લા તો લા કોઈ કાને પીવડાયું લાગે છે કાકા. ત્યાં તો લા વિફર છે આ મોટો. તો હવે શું કરશો? આને તો સિંક અને વિટામિન સી ની ગોળી ખવડાઈ ખવડાઈ ફોન માં લાવવો પડશે. જો કાકા, તારા તું ગીત વગર મારે પર્સનલ ફોન કરવો પડશે. આ તો કાકા, હા અત્યારે પેલી સીઝન ચેન્જ થાય છે ને, હા તો લોકોને પેલી શરદી ને બધું થાય છે, પણ હવે ખબર નથી પડતી કે પેલું કોરોના વાળો ઝીણો તાવ ચાલે છે શરદી નું છે કે પછી ખબર નહીં કે આ સામાન્ય છે સીઝન ચેન્જ નું. એમાં બધા ગુચવાઈ ગયા છે, દવાખાને લોકો જતા થઈ ગયા છે અત્યારે. અમારી સોસાયટી માં આવે, અમારી સોસાયટી માં કરો ને પેલો ડોક્ટર અગ્રવાલ સાહેબ ને, હા એ બિચારો એટલો ભોળિયો માણસ છે ને, ત્યાં આવે બધા ચેકઅપ કરાવવા. મને ખબર છે શું કરે છે અત્યારે અગ્રવાલ સાહેબ. બસ જો એ તો બિચારો ખરેખર બહુ ભોળિયો માણસ છે. આવો આવો જિંદગી મેં ડોક્ટર નહીં જોયો. કેમ થયું? બધા એની આ મસ્તી જ કરતા હોય બિચારો. પેલો સ્ટેટસ્કોપ મૂકીને હૃદયના ધબકારા સાંભળતો હોય ને, તો હમણાં કોઈ હમે વાળો શું બોલ્યો ખબર? કેટલી વાર કે સાંભળો આ કે હૃદય છે કે MP3 પ્લેયર છે? ઓકે, તો મને પણ એવું થાય કે પેલો ટાઈમ પાસ કરે છે, સાંભળે છે તારું કઈક. બિચારા, હમણાં એક જણ તો ગયો ને એના ક્લિનિકમાં, તો અગ્રવાલે એવું કીધું કે આ કરો, તો આ તો પેલો હું કે આ કરું, શું ખવડાવશો શું ખવડાવશો? કેવો ગુસ્સો આવે એને. એક વાર તો એક પાર્ટીમાં ગયેલો અગ્રવાલ, ત્યાં બિચારો આમ ફરતો હતો ને, તો બધા લોકો એની પાસે આવે ને કઈક ને કઈક ટ્રીટમેન્ટ નું જ પૂછે. સાહેબ તમે અહીંયા મળ્યા છો કે? પણ આ કે મને છે ને થોડું પેટમાં રહેશે, તો શું કઈ દવા લઉં? અને આ ભોળિયો બિચારો કહી દે કે આટલું આટલું લેજો. કોક આવે માથું દુખે છે, કોક આવે શરદી છે, આ બધાને કે કરતો હતો. છેવટે કંટાળીને એના કોઈક બીજા ભાઈબંધ ને મળવા ગયો જે પોતે વકીલ છે. અચ્છા, એટલે એને કીધું કે યાર આવું થાય છે, આટલા બધા લોકો સલાહો લે લે કરે છે, આનો રસ્તો શું? એટલે વકીલે એવું કીધું કે મારી હાથે પણ આવું થાય છે, પણ એક કામ કરવાનું, તારે સલાહ આપી દેવાની અને બીજે દિવસે એમના નામનું બિલ એમના ઘેર મોકલી આલવાનું. કે સારો આઈડિયા છે. ત્યાં અગ્રવાલ ને પણ ગમ્યો, તેણે એવું કર્યું હા કે એને પાર્ટીના બીજે દિવસે જેટલા જેટલા લોકો જે બધા સલાહ લઈ ગયેલા એનું નામ લખ્યું અને એની સામે એનું બિલ લખ્યું. એટલી વાર માં અગ્રવાલ સાહેબ નો પેલો કમ્પાઉન્ડર અંદર આવ્યો કે સાહેબ કે કોઈક તમને મળવા આવ્યું છે. અગ્રવાલ કે કોણ છે? કે જે વકીલ સાહેબ ની ત્યાંથી એમનો આસિસ્ટન્ટ આવ્યો છે તમને બિલ આપવા. પેલી પાર્ટીમાં જે સલાહ લીધી એટલે બોલ વિચાર કર.